नमस्कार, आप जो रहे हो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ दौलकिया। महत्वना समाचार, हर्ष संघवीए संभाळ्यो छे चार्ज। समयनो बचाव करीने अन्य कामगिरी करवानी पण वात करी छे। समयनो बचाव करीने अन्य कामगिरी करो तेवुं पण संघवीए कह्युं छे। गृह राज्यमंत्री तरीकेनो चार्ज तेओ संभाळी लीधो छे। स्वतंत्र हवालो छे गृह राज्यमंत्रीमां हर्ष संघवीएने चार्ज संभाळता आप जोई रह्या छो। तेमनी साथे तेमना समर्थको पण हता, परंतु तेओ जेवा ज चार्ज पर आव्या तेओ एक्शनमां जोवा मळी रह्या छे। तेओए कह्युं छे के समयनो बचाव करीने अन्य कामगिरीमां जोतराई जाओ। हर्ष संघवी बात पण करी हती न्यूज मीडिया साथे, अने तेओ साथेनी प्रतिक्रिया पण अमे आपने संभळावीशुं। परंतु हालमां जे अपडेट मळी रही छे के अनेक धारासभ्यो के जेओ मंत्रीपदना शपथ लीधा, ने जे मंत्रीपदना शपथ लीधा त्यार बादना जे खाता फाळवणी करवामां आवी छे, ते तमाम लोकोए चार्ज संभाळी लीधो छे। गृह राज्यमंत्री तरीके हर्ष संघवीने जवाबदारी सोंपवामां आवी छे। जे नव मंत्रीमंडळ स्थपायुं छे तेमां सौथी युवा नेता छे। 36 वर्षनी उमरना हर्ष संघवीया मंत्रीमंडळना सौथी युवा नेता छे, के जेओनुं नाम सतत नवा मंत्रीमंडळमां मंत्रीपदमां आगळ चाली रह्युं हतुं, अने तेओने राज्यकक्षानो स्वतंत्र हवालो आपवामां आव्यो, अने त्यारबाद हर्ष संघवीने जे खातुं आपवामां आव्युं ते गृह विभाग हतुं। समयनो बचाव करी अने कामगीरीमां लागी जवानी पहल तेमना तरफथी करवामां आवी छे, कारण के सरकार पासे पण आम पण 12-14 महिनानो ए समय छे 2022ना इलेक्शन पहला, के जेमां तेओए काम करी बतावानुं छे के जनता फरी एक वखत भाजपने सत्ता पर लावे। तो हर्ष संघवी साथे तेमना समर्थको पण जोवा मळ्या हता, अने हर्ष संघवीए कह्युं छे के 12-14 महिनामां गुजरात वधु प्रगति करशे, वधु आगळ वधतुं जोवा मळशे, अने सुरक्षामां अत्यार सुधीमां गुजरात देशमां हमेशा टोच पर रह्यो छे, तो तेवी रीते ज हमेशा गुजरात टोच पर रहेशे ते माटेना पण प्रयत्न थता रहेशे। न्यूज 18 સમર્થતા મયુર પણ અમે સાથે જોડાઈ ગયા છે। મયુર, હર્ષ સંઘવીએ હવાલો સંભાળી લીધો છે અને તેમની સાથે શરૂઆત તેઓએ કરી છે કે હવે કામ કરવાનો સમય થઈ ગયો છે, સમય ઓછો છે। બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે નો જે હવાલો છે તે હર્ષ સંઘવીએ સંભાળી લીધેલો છે। પૂર્વ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈ અને તેણે આ જે હવાલો છે તે સંભાળેલો છે। ખાસ કરી અને પહેલા દિવસે તેમણે જે વિભાગના અધિકારીઓ છે તેમને ટકોર કરેલી છે કે કોઈ પણ અધિકારી જે છે તેમની શુભેચ્છા મુલાકાત માટે ગાંધીનગર ન આવે, તેમના જિલ્લાની અંદર રહી કામ કરે, અને આગામી દિવસોમાં તે પોતે જિલ્લાની અંદર જશે અને ત્યાં પ્રવાસ કરી અને તે જે છે ત્યાંના જે જિલ્લાના પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશે, તેમની સાથે મુલાકાત કરશે। એટલે કે પહેલા દિવસથી જ અધિકારીઓને કહી દીધેલું છે કે કામનો સમય છે અને તે માટે હરેક અધિકારીએ હંમેશા તત્પર રહેવું પડશે, તે માટે જે છે સક્રિય રહેવું પડશે। સાથે જ જો વાત કરીએ તો તેમણે તમામ શીર્ષ નેતૃત્વનો આભાર માનેલો છે, કારણ કે હર્ષ સંઘવી છે આ નામ છે, યુવા ચહેરો છે અને યુવા ચહેરા અને આ પ્રકારની જે તક છે તે મળેલી છે। યુવા ધારાસભ્ય તરીકે હવે તેઓ ચૂંટાઈ આવેલા હતા, બીજી વખત હવે તેઓ ધારાસભ્ય બનેલા, અને ભૂપેન્દ્ર પટેલની જે ટીમ છે તેની અંદર તેમને સ્થાન મળેલું છે। એટલે ચોક્કસ તમામ જે વડીલો છે તેમના આશીર્વાદ સાથે તેમણે વિધિવત રીતે જે ચાર્જ છે તે સંભાળી લીધું છે। મયુર, સૌથી યુવા નેતા છે આ મિનિસ્ટ્રીમાં, અને સૌથી યુવા નેતા તરીકેની એક મોટી જવાબદારી તેમના પર છે સુરક્ષાને લઈને, તેની સાથે તેઓએ એ પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કામ કરવાનું છે આવનાર સમયમાં, ફક્ત કામ કરીને જ બતાવવાનું છે। બિલકુલ યુવા નેતા છે અને તેમની કામ કરવાની શૈલી યુવા મોરચામાં રહેલી છે, પાર્ટીમાં રહેલી છે, તો ચોક્કસ પોતાની જે આગવી સ્ટાઇલથી અત્યારે કામ કરે છે તે આ વિભાગની અંદર પણ કરશે। સ્વતંત્ર હવાલો પણ તેમને આપવામાં આવેલો છે અને સાથે જ મહત્વની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી તરીકેની છે, તો ચોક્કસ તેમની જે આગવી સ્ટાઇલ છે તે પ્રમાણે તે પોતાની જે કામગીરી છે તેનો પ્રારંભ કરશે। મયુર, આની સાથે અન્ય જે નેતાઓ કે જેઓ મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા છે તેમાંથી કોણ કોણ છે કે જેઓ પોતાની જવાબદારીની શરૂઆત કરી ચુક્યા છે, ચાર્જ સંભાળી ચુક્યા છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જીતુ વાઘાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં શિક્ષણ મંત્રી, તેમને ચાર્જ સંભાળતાની સાથે જ શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમને મીટિંગ કરેલી છે। તે ઉપરાંત જો વાત કરીએ તો ઋષિકેશ પટેલ, જેઓને આરોગ્ય વિભાગ જેવો મહત્વપૂર્ણ પોર્ટફોલિયો છે તે આપવામાં આવેલો છે, તેમને ચાર્જ સંભાળી અને હવે અધિકારીઓ સાથે બેઠકનો પ્રારંભ કરેલો છે। તે જ રીતે પૂર્ણેશ મોદી
તેમણે પણ ચાર્જ સંભાળી લીધેલો છે. રાઘવજી પટેલ કૃષિ મંત્રી તરીકેનો તેમણે ચાર્જ સંભાળી લીધેલો છે. બ્રિજેશ મેરજાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધેલો છે. અને ટૂંક સમયમાં પ્રદીપ પરમાર પણ જે ચાર્જ છે તે સંભાળી લેશે. તમામની વચ્ચે એક સારું દ્રશ્યો પણ જોવા મળ્યા કે હર્ષ સંઘવીને પ્રદીપસિંહ મળ્યા હતા, તેઓના આશીર્વાદ હર્ષ સંઘવીએ લીધા. બીજી તરફ ભૂપેન્દ્રસિંહ મળ્યા હતા જીતુ વાઘાણીને, તેમની સાથે પણ વાતચીત કરી હતી. એક સંદેશો સ્પષ્ટ થઈ રહ્યો છે કે યુવા ટીમ આગળ વધી રહી છે, તો તેમની પાછળ અનુભવી ટીમ પણ છે. જી બિલકુલ, જે સિનિયર નેતાઓ, જે વિભાગના સિનિયર નેતાઓ હતા, તે વિભાગ ચાર્જ સંભાળવાનો હતો, તો ત્યાં તે ઉપસ્થિત રહેલા હતા. અને ચાર્જ સંભાળતા પહેલા આ તમામ જે નવા મંત્રીઓ છે તેમણે તેમના સિનિયર જે રહેલા હતા તેમના આશીર્વાદ લીધેલા, તે ઉપસ્થિત રહેલા. એટલે કે આગામી દિવસોની અંદર પણ સિનિયર નું જે માર્ગદર્શન છે, જે વરિષ્ઠ નેતાઓનું વિભાગની અંદર જે વર્ષોનો તેમનો અનુભવ છે, માર્ગદર્શન છે, તે તેમની પાસેથી પ્રાપ્ત થતું રહેશે. અને જે નવી ટીમ છે, જે નવી ઉત્સાહ સાથે મેદાને ઉતરેલી છે, તો તેને જે ચાન્સ છે તે આપવામાં આવેલો છે. અને આ નવી ટીમ જે છે તે હવે 2022 નો જે રોડ મેપ છે તે નક્કી કરશે. મહેરુ, તમામની વચ્ચે અનેક ચુનૌતીઓ છે, અનેક પડકારો છે. કયા કયા પડકારો છે કે જે નવી ટીમે સામનો પણ કરવો પડશે? બિલકુલ, તમને જણાવી દઉં કે જે રીતે પડકારોની જો વાત કરવામાં આવે, તો તમામ જે મંત્રીઓ છે તે ખૂબ નવા છે, પહેલી વખત જ જે મંત્રાલય છે તે સંભાળી રહેલા છે. તો ચોક્કસ આગામી દિવસોની અંદર જે કામગીરી છે તેને લઈ અને કેવા પ્રકારની અસર થાય છે તે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીના જે મોવડી મંડળ છે તેમણે સ્પષ્ટ તમામ મંત્રીઓને સૂચના આપી દીધેલી છે કે જે લોકો પોતાના કામ લઈને આવે છે અને જે યોગ્ય કામો છે તેનું તાત્કાલિક નિરાકરણ છે તે થઈ જવું જોઈએ. સાથે જ જે લોકો બજેટિયા તરીકે આવે છે અથવા તો ભ્રષ્ટાચાર માટે આવે છે, તો તેમને સીધો રસ્તો છે તે બતાવી દેવાનો, એટલે કે સ્પષ્ટ ઇનકાર કરી દેવાનો. આ તમામ જે મુદ્દાઓ છે, અનુભવ નો અભાવ છે, અને તેની સાથે 2022 ની જે ચૂંટણી છે તે આવી રહેલી છે, તેનો રોડમેપ નક્કી કરવાનો છે. એટલે કે તમામ જે મુદ્દાઓ છે તે પડકારરૂપ આ જે તમામ મંત્રીઓ છે અને મુખ્યમંત્રી છે તેમના માટે રહેશે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોની અંદર કેવા પ્રકારના જે પરિણામો છે તે જોવા મળે. મહુરિક, સૌથી મહત્વની વાત રૂપાણી સરકારમાં રહી હતી અધિકારી રાજને લઈને. અનેક ધારાસભ્યો નારાજ જોવા મળ્યા હતા. આ એક યુવા ટીમ ઉપર એ પણ જવાબદારી છે કે અધિકારીઓ પાસે એક કામ કરાવો, ધારાસભ્યો જે પોતાના પક્ષના નારાજ હતા તેઓને પણ મનાવવા. જી બિલકુલ, જે રીતે રૂપાણી સરકારની ઇમેજ રહી હતી કે અધિકારીઓ ઉપર તેમની પકડ નથી, ત્યારે આ જે નવી ટીમ છે પહેલા દિવસથી જ અધિકારીઓ પાસેથી કામ લેવા માટે સક્રિય દેખાતી જણાય છે. અને જે રીતે પહેલા દિવસથી જ અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલુ કરી દીધેલો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ રીતે અધિકારીઓને સૂચના આપી દીધેલી છે કે તેઓ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત માટે ન આવે, તે આગામી દિવસોની અંદર પોતે એ જિલ્લાની અંદર જે છે ત્યાંના જે પ્રશ્નો છે તેને સાંભળશે અને તેમની શુભકામનાઓની સાથે સાથે કામની વાત કરશે. એટલે કે પહેલા દિવસથી જ જે તમામ મંત્રીઓ છે તેમને સ્પષ્ટ પાર્ટી દ્વારા પણ સૂચના આપી દેવામાં આવેલ છે કે પાર્ટીએ જે રોડમેપ નક્કી કરેલો છે કે 2022 ની અંદર ઐતિહાસિક જીત મેળવી છે અને જે રીતની આ ઐતિહાસિક નિર્ણય લીધેલો છે, તો તેની અંદર સ્પષ્ટ જણાઈ આવે છે કે નવા નેતૃત્વ સાથે પાર્ટી 2022 ની અંદર ઉતરવાની છે અને અધિકારીઓ પ્રત્યેનો જે પાર્ટીના કાર્યકરોનો જે રોષ હતો સેલિબ્રેશન નો મોડ નથી. હું મીડિયાના માધ્યમથી આજે જ્યારે આ ચાર્જ લીધો છે ત્યારે સૌ લોકોને જણાવવા માંગુ છું કે આ એક જવાબદારી છે અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌ લોકોને અપીલ કરી છે કે કોઈ બી પ્રકારના બુકે કે ભેટ સોગાદ જોડે આપ અહીંયા આવવાની બદલે આપ આપણો સમય બચાવીને આપ ઇમેલના માધ્યમથી, ટેકનોલોજીકલ તમામ વ્યવસ્થાઓના માધ્યમથી આપ મારા સુધી આપણી ઈચ્છા દર્શાવી શકો છો અને આપણો સમય બચાવીને
तो हाल में हर्ष संघवी तरफ से स्पष्ट कहेवामां आव्युं छे कि कोई पण अधिकारी मने मळवा आववानी जरूर नथी, तमे तमारा विस्तारनी अंदर जवाबदारी निभावो, तेनाथी ज हुं खुश छुं, ने एक खूब ज मोटी जवाबदारी छे कि जेने आवनार समय में मारे निभावानी छे ने तेने लईने ज हुं आगळ पण वधी रह्यो छुं। आ स्पष्ट शब्दों में हर्ष संघवीए कह्युं छे ने जे रीते मयूर पण टूंक समय पहेला जणावी रह्या हता के आ तमाम मुद्दाओ छे के जेने लईने एक बदलाव करवामां आव्यो छे, नवी टीमने मोको आपवामां आव्यो छे, जेथी सौथी पहेला अधिकारी राज उपरथी छुटकारो मळी शके, कारण के खुद सत्ता पक्षना ज अनेक धारासभ्यो आ पहेला पण कही चूक्या छे के अधिकारी राजना कारणे તેઓના કામ નથી થઈ રહ્યા। તો હર્ષ સંઘવીએ સ્પષ્ટતા સાથે કહી દીધું છે કે કોઈ પણ મને આવવા માટે ભેટ સોગાદ લઈને કે ફૂલો લઈને આવવાની જરૂર નથી, આપ આપના જિલ્લામાં રહી અને કામગીરી કરો। ન ફક્ત હર્ષ સંઘવી, આ તરફ ઋષિકેશ પટેલ કે જેઓ આરોગ્ય મંત્રી તરીકે પોતાનો ચાર્જ સંભાળી ચૂક્યા છે, તો જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે, સાથે જ રાઘવજી પટેલ કે જેઓ એવામાંથી એક નેતા છે કે જેઓને પહેલા કેબિનેટ મિનિસ્ટ્રીમાં રહેવાનો અનુભવ છે, તે રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને ફરી એક વખત તેઓને જવાબદારી આપવામાં પણ આવી છે। આ સાથે જ આ ચાર દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે જે નેતાઓ છે તેઓ માટે 12-14 મહિનાનો સમય ખૂબ જ વ્યસ્તાવાળો રહેશે, સરકારને સાથે અનેક તાલમેલ સાથે કામ કરવાનું છે, અને સૌથી મહત્વની વાત છે કે જનતાને જે નારાજગી રૂપાણી સરકારમાં થઈ હતી જેના કારણે આ બદલાવ કરવામાં આવ્યો છે તે નારાજગી દૂર કરવાની છે, તેઓ વચ્ચે જઈને કામ કરવાનું છે, જેથી ફરી એક વખત સત્તાધારી પક્ષને જનતા મત આપે। તો ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। આરોગ્ય મંત્રીએ ચાર્જ સંભાળતી વખતે છેલ્લા 2 વર્ષમાં આરોગ્ય કર્મીઓએ કરેલી કામગીરીને વધાવી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કોરોનાની સામે લીધેલા નિર્ણયોને પણ આવકાર્યા હતા। વ્યવસ્થાઓ જે છે એને આગળ વધારવામાં આવશે। આજે સવારે જ મેં અમારા નેતા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબને મળી એમના આશીર્વાદ લઈને શુભેચ્છા લઈને અને એમ કહેવાય કે 1.25 કલાકનું આખું એક લેસન લઈને આ નવી જવાબદારી સંભાળવા માટે હું અહીંયા આવેલો છું। ન ફક્ત હર્ષ સંઘવી કે જેઓ તેમના સિનિયર નેતાને મળ્યા હતા, ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા અમે આપને સંભળાવીએ। આવતા સમયમાં ગુજરાત નિરોગીમય બની રહે, પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજીસ અને તમામ હોસ્પિટલો ખૂબ સારી રીતે કાર્યરત છે અને એ કાર્યરત જેટલી પણ આપણી હોસ્પિટલ છે એ માળખું સુદૃઢ છે અને આવતા સમયમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ સાથે અધિકારીઓ સાથે ચર્ચા કરી આ માળખું વધુ બળવત્તર બને। હાલ જે કાર્ય ક્ષમતાથી કામ કરી રહ્યું છે એમાં મારે પૂરક બનવાનું છે। તો મંત્રીપદ મળ્યા બાદ ગાંધીનગરમાં મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે, મંત્રીઓ આજે ચાર્જ સંભાળી રહ્યા છે। જીતુ વાઘાણીએ પણ શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, બપોરે વિજય મુહૂર્તમાં સંભાળ્યો છે તેઓએ ચાર્જ, શું પ્રતિક્રિયા હતી તેમની તે પણ સંભળાવીએ। ખુશીની વાત છે આજે વિધિવત રીતે રાજ્ય સરકારના ભાગ તરીકે શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીના વિભાગનો હવાલો એનો ચાર્જ મેં લીધો છે। રાજ્યની જનતાના હિતમાં જે કંઈ થઈ શકે પૂર્વે પણ થયું છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે અને દેશમાં નરેન્દ્રભાઈ નેતૃત્વમાં થઈ રહ્યું છે, ત્યારે સૌ સાથે મળીને રાજ્યનું હિત અને વિકાસ એ કરીશું। ધન્યવાદ। જે જિલ્લાનો હું પ્રભારી રહ્યો, ભાવનગર જિલ્લા સાથે સામાજિક અને રાજકીય નાતો પણ વર્ષો જૂનો રહ્યો છે, એવા મારા સાથીને જ્યારે મારા જ વિભાગનો હવાલો મળતો હોય ત્યારે હું એમને શુભેચ્છા પાઠવવા આવ્યો છું, સફળતાની શુભેચ્છા પાઠવવા આવ્યો છું। તો ગુજરાતમાં હાલમાં અનેક મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ચાર્જ સંભાળ્યો હતો, સાથે જ એક્શન મોડમાં પણ આવી ગયા હતા। જામનગર અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી ઝડપી બનાવવા આદેશ પણ આપ્યા છે। રાઘવજી પટેલે કહ્યું કે નુકસાનીના અંદાજ પ્રમાણે ખેતી, પશુપાલન અને માલસામાનને થયેલ નુકસાનની પણ સહાય ચૂકવાશે। આજે સાંજે 5 વાગે કૃષિ વિભાગની મુખ્યમંત્રી સાથે બેઠક હોવાની પણ વાત તેઓએ જણાવી હતી।
અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પોતે પણ અમારા મત વિસ્તારની મુલાકાતે આવ્યા. એ વખતે મને જેટલો સમય મળ્યો એ દરમિયાનમાં મેં મારા મત વિસ્તારના 8 જેટલા ગામડાઓની મુલાકાત પણ લીધી છે. મેં પ્રશ્નો જાણ્યા છે. અતિવૃષ્ટિના કારણે મારા જામનગર તાલુકાના લગભગ 35 જેટલા ગામડાઓમાં ખૂબ મોટી નુકસાની થઈ છે. ખેડૂતોને પણ નુકસાની થઈ છે, પશુપાલકોને પણ નુકસાની થઈ છે અને લોકોની ઘરવખરી જીવનજરિયાતની ચીજો બધીએ નુકસાન પામી છે. મુખ્યમંત્રી હાઉસમાં મહત્વની બેઠક. રાજીવ ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા છે. મહત્વના અને મોટા સમાચાર. યુએસ કાઉન્સિલ જનરલ ડેવિડ રેન્જ પણ મુખ્યમંત્રી ઓફિસમાં હાજર છે. બેઠકમાં ઔદ્યોગિક પોલિસી અંગે ચર્ચા છે. યુએસ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી પોલિસી અંગે પણ ચર્ચા થઈ રહી છે. તો મહત્વના સમાચાર. મુખ્યમંત્રી પદનો ચાર્જ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે, જેમાં રાજીવ ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે. મયુર, કેટલી મહત્વની આ બેઠક છે અને મુખ્ય ઉદ્દેશ શું છે આ બેઠકનો, જેમાં ખુદ યુએસ કાઉન્સિલ જનરલ ડેવિડ રેન્જ પણ હાજર છે? બિલકુલ સિદ્ધાર્થ, તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી તેમના કાર્યાલય ખાતે મહત્વની જે બેઠક છે તે બોલાવેલી છે. આ બેઠકની અંદર રાજીવ ગુપ્તા સહિત જે તમામ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે. યુએસના જે મુંબઈ સ્થિત કાઉન્સિલ જનરલ છે તે પણ શુભેચ્છા મુલાકાતે આવેલા છે. અને ખાસ કરી અને જે પ્રોજેક્ટો હાલ કેવા પ્રકારે ગતિમાન થયેલા છે અને તેની અંદર જે વિદેશી રોકાણ છે તે કેવા પ્રકારનું આવેલું છે, સાથે જ જે વાયબ્રન્ટ ગુજરાત આવી રહેલું છે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે કેવા પ્રકારની તૈયારીઓ છે અને તેની અંદર યુએસ ની કઈ રીતે તેમની કંપનીઓ છે તેમને વેલકમ કરવાનું છે, તેને કન્ટ્રી પાર્ટનર તરીકે કઈ રીતે બનાવવાનું છે, તમામ મુદ્દાઓ અંગે વિગતવાર આજે જે ચર્ચાઓ છે તે થવાની છે. મુખ્યમંત્રી આજે સવારથી લઈ અને સાંજ સુધી જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમની બેઠકોનો જે દોર છે તે ચાલશે અને અલગ અલગ વિભાગ સાથે તેઓ બેઠક કરીને આગામી જે વાયબ્રન્ટ સમિટ આવવાનું છે તો તેની તૈયારીઓ જે છે તેનો પ્રારંભ છે તે મુખ્યમંત્રી કાર્યાલયથી કરી દેવામાં આવે. આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે મયુર જણાવી રહ્યા હતા તે પ્રમાણે મુખ્યમંત્રીના કાર્યાલયમાં હલચલ જોવા મળી રહી છે. યુએસ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી પોલિસી અંગે પણ ચર્ચા થઈ રહી છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સામાજિક કામને લઈને બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ઔપચારિક મુલાકાત કરશે તેવી જાણકારી મળી રહી છે. તો સૌથી મહત્વના અને મોટા સમાચાર. રાજ્યપાલ યુપીના આનંદીબેન પટેલ અને પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે. સામાજિક કાર્યોના કારણે ગુજરાત આવ્યા હોવાની જાણકારી તેઓએ આપી છે. સાથે જ તે પણ જાણવા મળી રહ્યું છે કે તેઓ હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ઔપચારિક મુલાકાત કરી શકે છે. હાલ વિરમ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના સ્વાસ્થ્ય કર્મીઓ સાથે સંવાદ કર્યો. તે દરમિયાન દેશની વેક્સિન પર રાજનીતિ કરતા રાજકીય પક્ષો પર આકરા પ્રહાર પણ કર્યા હતા. લેકિન એ મેં પહેલી વાર દેખ રહા હું કે 2.5 કરોડ સે જ્યાદા લોકો કો કલ વેક્સિન લગા ઓર કલ રાત કો 12 બજે કે બાદ એક પોલિટિકલ પાર્ટી કો રિએક્શન આયા હૈ, ઉનકા બુખાર ચઢ ગયા. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા મહિલાઓ અંગે આપેલા નિવેદન પર તેજસ્વી સૂર્યાએ આકરા પ્રહાર કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મહિલાઓ સાથે ફોટો હોવા જ મહિલા સશક્તિકરણનું પ્રમાણ નથી. પીએમ મોદીએ અનેક કાર્ય કર્યા છે. ફોટો ખીચને સે વિમેન એમ્પાવરમેન્ટ હો જાતી હૈ, સશક્તિકરણ હો જાતી હૈ, યે સોચ હી બહોત ગંદી હૈ ઓર લિમિટેડ. મોદીજીને હર દિન હર પલ મહિલા સશક્તિકરણ કે લિયે કામ કર રહે. રાહુલ ગાંધીજી કા બયાન કો ઇતના સિરિયસલી હમ નહીં લેના હૈ. રાહુલ ગાંધીજી એક વોકિંગ ટોકિંગ મીમ મટીરિયલ હૈ. મહેસાણાના વિસનગરમાં આંખોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જે દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવાના હતા તેઓને મફતમાં ઓપરેશન કરીને અનોખું સેવા કાર્ય કર્યું છે. પીએલસી જનસેવા ફાઉન્ડેશન, ખોડિયાર ગ્રુપ અને આકાશ હોસ્પિટલ વિસનગરના સહયોગથી 71 જેટલા દર્દીઓને મોતિયાના ફ્રી ઓપરેશન કરીને નવી દ્રષ્ટિ આપી છે. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની શુભકામના પણ પાઠવવામાં આવી.
कार्यक्रम में पीएम ना भाई सोमाभाई मोदी, महेसाणा कलेक्टर उदित अग्रवाल सहित महानुभावों उपस्थित रहीने सेवाना कार्य ने बिरदाव्यु हतु। समाचारों में अत्यार बस आटलू। देश प्रदेश की तमाम खबरों में आप जोड़ेला रहो न्यूज 18 गुजराती।